सिल्वर ओक यूनिवर्सिटी खाते एक विशेष सेमिनारनुं आयोजन करवामां आव्युं। खास करीने युवानोनी अंदर जे प्रकारे छेल्ला केटलाक समयथी ड्रग्सनुं दूषण वध्युं छे तेने डામવા માટે યુવાનોને એક સમજ આપવા માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। આપણી સાથે સિલ્વર ઓક યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે, તેમનાથી જ વાત કરીશું। બેન, શું માનો છો તમે, કારણ કે આજે જે પ્રકારે SOGના ક્રાઇમ બ્રાન્ચના DCP પોતે ઉપસ્થિત રહ્યા અને સૌ વિદ્યાર્થીઓને એક પ્રકારે કહી શકાય કે એક સમજ આપવામાં આવી છે, કેટલું જરૂરી છે આજના સમયમાં અને આ પ્રકારના સેમિનાર કોલેજ કક્ષાએ થવા? હા, એટલે હું એમ કહેવા માંગુ છું કે આ સુધીમાં ડ્રગ્સ બહુ વધારે થઈ રહ્યા છે, તો આપણે જેટલા બી થાય એટલું છૂટીએ કે ડ્રગ્સને આપણે ડ્રગ્સથી દૂર રહીએ અને એ પ્રમાણે આપણે એનાથી નશાથી દૂર રહીએ, જેથી આપણા શરીર માટે, આપણા દેશ માટે, આપણા રાજ્ય માટે આપણા સારું રહેશે। સો બસ, થેન્ક યુ। શું માનો છો તમે, આવા સેમિનાર સમયાંતરે થવા જોઈએ? કારણ કે ઘણી બધી વખત આપણને ખબર મળે છે પોલીસ દ્વારા જે ડ્રગ્સ છે તેનો જથ્થો પણ પકડવામાં આવે છે, યુવાનોને આ સમજ આપવી કેટલું જરૂરી લાગી રહ્યું છે? બહુ જરૂરી છે। આજના યુવા છો એ બધા એના ડ્રગ્સ માટે આ કૂલ થવા માટે આ બધા લોકો આ કરે છે, આ થવા બહુ જરૂરી છે, કેમ કે વધારે ડ્રગ્સ થાય તો આજનો યુથ બગડી જાય છે અને આગળનો ભવિષ્ય છે એ બહુ ખરાબ છે, એના માટે આવું ઇવેન્ટ થવા બહુ જરૂરી છે। તો તમે શું માનો છો, એક યુવાન તરીકે લાગે છે કે યુવાનોની અંદર જે ડ્રગ્સનું દૂષણ છે તે વધ્યું છે ખરેખરમાં, જે પ્રકારે શપથ પણ અહીંયા તમે લીધી છે, એક પોલીસ વિભાગે અને યુનિવર્સિટી આવા પ્રયાસો કરવા પડી રહ્યા છે, સમાજ માટે કંઈક ને કંઈક એક ચિંતાજનક વાત? આજના યુવાનો જે છે તે વધારે પડતા દેશ માટે ખાસ છે, કારણ કે જો યુવાન જ ડ્રગ્સ લેશે તો એ બરબાદીના સમયમાં જશે, જેથી આ યુવાન જ છે જે દેશને આગળ વધારી શકે છે, તેથી જ આ ડ્રગ્સ ન લેવાથી આપણા દેશમાં સારું એવું કહેવાય કે થઈ શકે ઘડતર અને ઉજ્જવળ ભવિષ્ય એક યુવાન જ બનાવી શકે છે। ડ્રગ્સથી ભવિષ્ય બરબાદ થાય છે, સમાજને નુકસાન થાય છે, સૌ કોઈ જાણે છે, છતાં પણ યુવાનો ડ્રગ્સ તરફ આગળ જઈ રહ્યા છે, શું કારણ શું લાગે છે એક યુવા તરીકે તમને? હવે આજના સમયમાં જોવા જઈએ તો આજની યુવાન પેઢી એવું સમજતી હોય છે કે જે કંઈ બી થઈ રહ્યું છે, જે કંઈ બી ખરાબ થાય છે, બધું એમના સાથે જ થાય છે, પણ એકચ્યુઅલી એવું કશું હોતું નથી। અગર એ લોકો કોઈ બી વસ્તુને પોઝિટિવલી લે તો એ દર બાબતે એનો ઉકેલ નીકળે છે અને હંમેશા બધું કરી જ શકે છે, એવું કશું નથી કે એ લોકો કંઈ કરી શકતા નથી। ઘણા બધા યુવાનો એવા હોય છે, ખાસ કરીને સ્કૂલ કક્ષાથી જે બાળકો હોય છે 11મા 12મા ધોરણમાં ભણતા, અનેક વાર એવી ખબરો આવે છે એ પણ ડ્રગ્સની અંદર સંમેલિત થઈ જતા હોય છે, ડ્રગ્સ લેતા હોય છે, ઘણા પેડલર્સ ને પોલીસ પકડવામાં પણ ક્યાંક ને ક્યાંક સફળ થતી હોય છે અને છેલ્લા ઘણા સમયમાં ઘણો મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો પણ છે। લાગે છે પોલીસ દ્વારા સારી કામગીરી ડ્રગ્સ પેડલર્સ અને ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં થઈ રહી છે? હા, પોલીસ આ કામગીરીમાં ખૂબ જ સરસ રીતે ભાગ ભજવે છે। તમે કહી રહ્યા છો કે 12મા ધોરણના એમાં એવું હોય છે કે તે લોકો ફેલ થતા હોય છે, તો તેને માનસિક પ્રવૃત્તિ એવી હોય છે કે લોકો ફેલ થયા છે, એટલે ઘણા બધા કુટુંબીઓ બધાને કહેતા હોય છે કે આવી રીતના કેવી રીતના ફેલ થયો, તેથી તે ડ્રગ્સ લેવા તરફ દોરાય છે, આ તે ન કરવું જોઈએ એના માટે। તમે શું માનો છો, આજના યુવાનો ડ્રગ્સથી કેવી રીતે બચી શકે? જે સેમિનાર 1 કલાકનો આયોજિત કરવામાં આવ્યો યુવાનો માટે, શું શીખીને જઈ રહ્યા છો? શીખીને તો ખાસું બધું જઈ રહ્યા છીએ, કારણ કે આવા સેમિનારની ખૂબ જરૂર છે અને જેમ યુવાનો હાર માની જતા હોય છે જલ્દીથી, માનસિક રીતે હાર માની જતા હોય છે, તો આવા ઇવેન્ટ્સ થતા રહે તો એ લોકોને પણ એક મોટિવેશન મળતું રહે, તો ખૂબ સરસ અનુભવ હતો આજનો। છેલ્લા ઘણા સમયથી પોલીસની જે અલગ અલગ જે વિભાગો હોય છે તેમના દ્વારા ઘણા મોટા સંખ્યામાં જે ડ્રગ્સ છે તે ઝડપવામાં આવ્યું છે, અનેક પેડલર્સ સામે કાર્યવાહી પણ થઈ છે, પરંતુ જે પ્રકારે પોલીસ અને જે સિલ્વર ઓક યુનિવર્સિટી છે તેના દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક સહરાની આયોજન કહી શકાય અને જે યુવાનો છે તેઓ ડ્રગ્સની લતે ન ચડે તે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે। કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ।